પોરબંદરમાં જન્માષ્ટમીના મેળામાં બસો પચાસ સીસીટીવી કેમેરા વચ્ચે પણ ચોરીના અનેક બનાવ બન્યા હતા જે અંગે વધુ ત્રણ ફરિયાદ નોંધાઈ છે જેમાં મેળા દરમિયાન બે મોબાઈલ અને એક બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદરમાં સાઈબાબા મંદિર પાસે મહાવીર પાર્કમાં રહેતા પીજીવી પીજીવીસીએલમાં નોકરી કરતા પ્રતિક ભરતભાઈ મહેતા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ સાત સપ્ટેમ્બરના તેના પરિવાર સાથે તેઓ જન્માષ્ટમીના મેળામાં ફરવા માટે ગયા હતા હોડીની રાઇડ્સમાં બેસવા માટે લાઇનમાં ઊભા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો હતો જેંગ તેણે ઓનલાઈન એફઆઇઆર પણ કરી હતી તો જામજોધપુરના જામવાડી ગામે રહેતા ભરત ભાયાભાઈ મોરી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ આઠ સપ્ટેમ્બરના તે પોતાના મિત્રો સાથે પોરબંદરમાં ચોપાટી ખાતી જન્માષ્ટમીના લૂક મેળામાં ફરવા આવ્યા હતા અને હોડીની રાઇડ્સમાં બેસવા માટે ટિકિટ બારી ઉપર લાઈનમાં ઊભો હતો ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે તેનો રેડમી કંપનીનો તેર રૂપિયાનો મોબાઈલ ચોરી કરી લીધો હતો આ ઉપરાંત છાયાની મારુતિ ચોકડી નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને વેલ્ડિંગનો ધંધો કરતા નિલેશ કિશોરભાઈ સિદ્ધપુરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ દસ સપ્ટેમ્બરના તે બાઇક લઈને મેળામાં ગયો હતો અને રિલાયન્સ ફુવારા નજીક આવેલા પાર્કિંગમાં આ બાઇક પાર્ક કર્યું હતું અને મેળામાંથી ફર્યા બાદ ઘરે જવા નીકળ્યા ત્યારે તપાસ કરતા તેમનું મોટરસાયકલ મળી આવ્યું ન હતું તેથી તેઓએ તારીખ તેરના રોજ ઓનલાઈન એફઆઈઆર નોંધાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર